તમે બધા મોબાઈલ ઇસ્તેમાલ કરો છો પણ દોસ્તો મોબાઈલના રેડિયેશનથી તમારા શરીરને ઘણું નુકસાન થાય છે ઘણા બધા એવા રોગ થાય છે જે તમને પણ ખબર નથી હોતી જેમ કે મોટી બીમારી કેન્સર સુધીના રોગ થાય છે પણ તેના માટે તમારે શું કરવાનું છે કેવી રીતે કરવાનું છે તમારા મોબાઈલને સેફ કેવી રીતે રાખી શકો છો તેના માટે હું અહીં અમુક એવી ટ્રીક બતાવીશ જેમની મદદથી તમે તમારા મોબાઈલના રેડિયેશનથી બચી શકો જી હા દોસ્તો કેવી રીતે કરવાનું છે તે બધું હું તમને બતાવીશ અગર તમે જો આ વિડીયો ગમે તો આ વિડીયોને લાઇક જરૂર કરજો જો તમને પસંદ ન આવ્યા અને અમારી વાત જરાક પણ ખોટી રાખતી હોય તો તમે વિડીયો સ્કીપ કરીને જઈ શકો છો જી હા દોસ્તો જે તમારા મોબાઈલથી તમારા શરીરને નુકસાન થાય છે તો તેના માટે હું તમને એક ટ્રીક બતાવીશ જેમની મદદથી તમે તમારા મોબાઈલને ચેક કરી શકો છો કે કેટલો મોબાઈલ નુકસાન કરે છે અથવા નથી કરતો જ્યાં દોસ્તો અને સાથે અહીં હું તમને એવા ઘણા બધા ટ્રીક બતાવીશ જેમની મદદથી તમે યુઝ પણ કરી શકો છો અને તમને કામ પણ આવી શકે છે જી હે દોસ્તો તો અહીં પહેલા નંબરનો જે ફેક્ટ છે જી હા તો તમારે અહીં તમારે શું કરવાનું છે એક કોડ તમારા ડાયર પેડમાં ઇસ્તેમાલ કરવાનો છે ને આ કોડમાં હું તમને પૂરી માહિતી આપીશ કે તમારા મોબાઈલમાં કેવી રીતે તમે સેટિંગ કરવાથી તમારા મોબાઈલનું રેડિયેશન તમારા શરીરને નુકસાન ન કરે અને સાથે સાથે તમારું શરીર પણ હેલ્થી રહે જી હા દોસ્તો તો હું તમને બતાવી દઉં તો અહીં તમારે એક કોડ ડાયર કરવાનો છે જે હું તમને બતાવી દઉં છું તમે વિડીયો પોઝ કરીને પણ જોઈ શકો છો સ્ટાર હેચ ઝીરો સે વન હેચ જેવો ડાયર કરશો તમને કાંઈક આ રીતનું જોવા મળી જશે સૌથી પહેલાં તો અહીં તમે નીચો કરશો તો તમને અહીં જોવા મળશે તમારા મોબાઈલનું જે શાર્જ રેવર છે એક પોઈન્ટ ત્રણ જી દોસ્તો મારા મોબાઈલનું એક પોઈન્ટ ત્રણ છે અગર તમારું શાર્જ રેવર લિમિટ ફોર મોબાઈલ ડિવાઇસીસ એક પોઈન્ટ છ વોલ્ટ પર કેજી હોય જોઈએ તો તમારા મોબાઈલ ડેન્જરમાં હોય છે જી હા દોસ્તો એટલે કે એક પોઈન્ટ છ થી નીચું હોવું જરૂરી છે તમારા મોબાઈલનું શાર્જ ડ્રાઈવર જો તમારે તમારા મોબાઈલનું શાર્જ ડ્રાઈવર ચેક કરવું હોય તો તમને મેં જે કોડ જણાવ્યો તો એ કોડ ડાયર કરીને નીચેની સાઈડમાં તમારા મોબાઈલનું સાર રેવડ જોઈ શકો છો જેટલું નીચું હશે એક પોઈન્ટ છથી થી નીચું હશે તો તમારા મોબાઈલમાં કાંઈ પણ પ્રોબ્લેમ નથી અગર તમારા મોબાઈલમાં એક પોઈન્ટ છથી થી વધારે હોય તો તમારા મોબાઈલ તમારા શરીર માટે કાફી નુકસાનકારક સાબિત થઈ શકે છે દોસ્તો જેમ મેં તમને આ કોડમાં બતાવ્યું કે એક પોઈન્ટ છ કિલોગ્રામથી વધારે સાર રેવડ હોય તો તમારા મોબાઈલ અવશ્ય ચેન્જ કરી દેવો જોઈએ જ્યાં દોસ્તો જેટલું તમારા મોબાઈલનું એક પોઈન્ટ છથી થી વધારે હોય તો જ મોબાઈલ ચેન્જ કરવો કારણ કે આનાથી તમે ગમે ત્યાં સર્ચ કરીને જોઈ રહેજો કે તમારા મોબાઈલનું રેડિયેશન એક પોઈન્ટ છ થી વધારે હોય તો તમારા માટે કેટલું ઘાતક બની શકે છે અગર એક પોઈન્ટ છ થી નીચેનું હોય તો તમારે કોઈ પણ પીવાની જરૂર નથી જેમ કે મેં મારા મોબાઈલનું રેડિયેસન તમને બતાવ્યું એક પોઈન્ટ ત્રણ તો તમારા કાંઈ પણ પ્રોબ્લેમ નથી તમારા મોબાઈલમાં ત્યાર પછી ને દોસ્તો નેક્સ્ટ ટ્રીક આવે છે કે તમારા મોબાઈલમાં નેટ નથી જી હા દોસ્તો ગભરાવા માં હું તમને જે ટ્રીક બતાવું તે આખી યુનિક ટ્રીક છે જી હા તમારા મોબાઈલમાં નેટ નથી તમે ઇસ્તેમાલ કરો છો યુપીઆઈ જેવી સર્વિસ તમારે પૈસા ટ્રાન્સફર કરવા હોય જી હા તો અહીં તમારે શું કરવાનું છે એક મદદથી તમે રૂપિયા ટ્રાન્સફર કરી શકો છો તે કેવી રીતે કરવાનું છે તે કોડ કિયો છે તે બધું હું તમને બતાવી દઉં બસ સિર્ફ તમારે આ સ્ટેપ ફોલો કરવાનું છે દોસ્તો ત્યાર પછી તમારે શું કરવાનું છે તમારા મોબાઈલમાં ફાઈન રજિસ્ટાર નાઇન નાઇન હેચ ડાયર કરી દેવાનો છે અને આના ઉપર કોલ કરી દેવાનો છે જી દોસ્તો એટલે વેલકમ ટુ અહીં કોડ આવશે ઓકે ઉપર ક્લિક કરી દેવાનું છે ત્યાર પછી તમને કાંઈક આ રીતનું જોવા મળી જશે અહીં તમને ઘણા બધા ઓપ્શન તમને જોવા મળશે સેન્ડ મની રિક્વેસ્ટ મની ચેક બેલેન્સ માય પ્રોફાઇલ પેન્ડિંગ રિક્વેસ્ટ ટ્રાન્ઝેક્શન યુપીઆઈ પિન જી હા દોસ્તો તો અહીં તમે કરી શકો છો તે બધું તો હું અહીં સેન્ડ ઉપર એટલે કે નંબર સેન્ડ મની કોઈને હોય તો તમારે તમારે અહીં એક ઉપર ફાઇનલી સેન્ડ કરી દેવાની છે સેન્ડ કર્યા પછી તમને આ રીતનું કે માર થી સેન્ડ કરવા છે યુપીઆઈ આઈડી સેવડ બેનિફિક ઉપરથી કરવા છે આઈએફસી એસી નંબરથી કરવા છે તો અહીંથી તમે કરી શકો છો ત્યાર પછી દોસ્તો તમારે એક જેવું કોડ બતાવું તેમની મદદથી તમે જો જૂનો મોબાઈલ વેચતા વેચવા ગયા હો અથવા તમે જૂનો મોબાઈલ ખરીદવાની ખરીદતા હો તો તમારે શું કરવાનું છે કે તમારા મોબાઈલમાં જો તમે જૂનો મોબાઈલ કોઈ પાસેથી ખરીદતા હો તો તમારે એક કોડ જે હું તમને બતાવીશ આ વિડીયોના અંતમાં તે કોડ ડાયર કરીને તમે તમારો મોબાઈલ જૂનો ખરીદી શકો છો જી હા દોસ્તો તો તેના માટે તમારે શું કરવાનું છે અને દોસ્તો ઘણી વેરા તમે જૂનો મોબાઈલ તમે ગમે ત્યાં દુકાને દેવા ગયા તો તે દુકાનદાર આ કોડ તો જરૂર તમારા મોબાઈલમાં નાખીને તમારા મોબાઈલ ચેક કરે છે તો તમે આ કોડ તમારા મોબાઈલમાં જ્યારે જૂનો મોબાઈલ ખરીદો છો ત્યાં કોડ નાખીને તમે તેનો પ્રોપર આખો મોબાઈલ ચેક કરી શકો છો તે કોડ કયો છે તો જાણી તો દોસ્તો તેના માટે હવે તમારે શું કરવાનું છે તમારા મોબાઈલમાં એક કોડ ડાયર કરવાનો છે સ્ટાર હેચ જીરો સ્ટાર હેચ ડાયર કરી દેવાનો છે આ કોડ ડાયર કર્યા પછી અહીંથી તમને પૂરેપૂરી ઇન્ફોર્મેશન જોવા મળી જશે જેમ કે રેડ સ્ક્રીન કરી શકો છો ગ્રે ગ્રીન બ્લૂ રિસિવર વગાડી શકો છો વાઇબ્રેટ મેગા કેમ ગ્રીફ સેન્સર છે સેન્સર છે ટચ છે તો ટચ ઉપર આપણે ક્લિક કરીને અહીં તમે જોઈ શકો છો ટચ કેવી રીતે કામ કરે છે એ બધું તમે અહીંથી જોઈ શકો છો અને ફાઇનલ રીતે બધું તમારી નજર સામે થઈ જશે જ્યારે પણ તમે દુકાને જશો ત્યારે આ કોઈ પણ દુકાનદાર વ્યક્તિ તમારા આ રીતનો આ કોડ ડાયર કરીને તમારો મોબાઈલ ચેક તો જરૂર એકવાર કરશે તો આ ફાઇનલી થઈ ગયા પછી અહીંથી રેડ ગ્રીનનું છે કે આમાં કાંઈ ડિસ્પ્લેમાં પ્રોબ્લેમ હોય તો તમે અહીંથી તે જે કરી શકે છે મોબાઈલ વેચવા જાઓ તો તમારા મોબાઈલમાં આ કોડ દુકાનદાર ડાયર કરીને એકવાર જરૂર જોશે આઈ હોપ દોસ્તો તમને આજનો આ વિડીયો કાફી પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરી દો આવા જ અવનવા ટિપ્સ એન્ડ ટ્રિક્સ ગુજરાતીમાં જોવા માટે અત્યારે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો ધન્યવાદ મિત્રો તમારો દિવસ શુભ રહે જય હિન્દ જય ભારત